નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર. આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત એજ્યુ સફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ કરંટ અફેર્સ, અને રોજ અલગ અલગ મુદ્દાઓનો આપણે અભ્યાસ કરીએ છીએ જે ખૂબ અગત્યના હોય છે આપણે એક્ઝામની દ્રષ્ટિએ. તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે ભણવાના છીએ તારીખ 19/10/2018 કરંટ અફેર્સ, યાની કે કાલના દિવસમાં જે પણ આખા ઇન્ડિયામાં કે વર્લ્ડ લેવલની જે પણ અગત્યની ઇવેન્ટની ઘટના છે એની આજે આપણે સવિસ્તાર ચર્ચા કરીશું. તો ચર્ચા કરીએ એ પહેલા ફરી એક વખત તમને રિક્વેસ્ટ કરું છું કે તમે હજી પણ જો અમારી એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય અથવા તમે પહેલી વખત વિડીયો લેક્ચર જોતા હોય તો પ્લીઝ એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનારા દરેક વિડીયો લેક્ચરની માહિતી તમને તમારા મોબાઈલમાં ફ્રી ઓફ કોસ્ટ નોટિફિકેશનના મારફતે મળતી રહે. બીજી એક વાત વિદ્યાર્થી મિત્રો, કે કાલે આપણે જે વિડીયો લેક્ચર ભણ્યા હતા કરંટ અફેર્સનો, એક નાનકડી મિસ્ટેક રહી ગઈ હતી, ભૂલ રહી ગઈ હતી, તો એ ભૂલ સ્વીકાર કરી લઈએ અને કરેક્શન કરી લઈએ જેથી કોઈ વિદ્યાર્થીને ઇન ફ્યુચર તકલીફ ન પડે. એટલા માટે કે આપણે એક રાજ્યપાલનું નામ જોયું હતું નિર્ભય શર્મા, એ ભૂલથી હું ખોટું બોલી ગયો હતો. આગળનું મેં જે સવારે રિસર્ચ કર્યું લખ્યું જે બુકમાં એમાં ખોટું હતું, તો એ બદલ આપ સૌની પહેલાં સૌથી પહેલાં સોરી, માફી માગું છું કે તમને ખોટી માહિતી અપાઈ ગઈ ભૂલના કારણે. પણ આપણે ફરી પાછું કરેક્શન કરી લઈએ અને કુમાનમ ચંદ્રશેખરે રાજ્યપાલ નિર્ભય શર્માની જગ્યાએ તમારે સમજવાનું છે. તો આજનો વિડીયો આપણે જોઈએ, આજનું કરંટ અફેર્સ જોઈએ. જોઈએ એ પહેલાં નાનકડી વાત કે તમે એજ્યુ સફર ચેનલને સબસ્ક્રાઇબ તો કરવાની જ છે, સાથે સાથે દરેક વિડીયો લેક્ચરને લાઇક કરવાના છે, નીચે કમેન્ટમાં જરૂરી સૂચન આપવાના છે, અને તમને કેવો લાગે છે વિડીયો એ જરૂરથી નીચે લખવાનું છે. અને તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમની સાથે આ વિડીયો લેક્ચરની લિંક વોટ્સએપના માધ્યમથી તમે શેર કરજો, જેથી કરીને એ પણ ફ્રી ઓફ કોસ્ટ સરસ રીતના લેક્ચર ભણી શકે અને કરંટ અફેર્સનો આનંદ લઈ શકે અને ભણી શકે. જોઈએ આજનું કરંટ અફેર્સ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ભણવાના છીએ જે કરંટ અફેર્સ એ 19 તારીખ છે, 19/10/2018. તો એકતા રથયાત્રાનું પ્રસ્થાન એક બે દિવસમાં થવાનું છે, તો એના રિલેટેડ થોડુંક જી કે આપણે જોઈ લઈએ. એ છે એકતા રથયાત્રાનું પ્રસ્થાન એ કોણ કરશે, તો એ પહેલો મુદ્દો આપણી પાસે છે ગુજરાત સરકાર. ગુજરાત સરકાર દ્વારા આ રથયાત્રાનું આયોજન થવાનું છે. અને આ રથયાત્રા શું કામ નીકળવાની છે, તો કે સરદાર પટેલની જન્મ જયંતિ હમણાં ઉજવવાની છે 31 ઓક્ટોબર. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ છે, એનો પણ અલગથી હમણાં જ એજ્યુ સફરમાં લેક્ચર આવે છે, તો તમે એ પણ જોવાનું ભૂલતા નહીં, તમને રોકડા 1-2 માર્ક મળશે ઇન ફ્યુચર. તો વિદ્યાર્થી મિત્રો, જે એકતા રથયાત્રાનું આયોજન ગુજરાત સરકાર કરવાની છે એ હવે આપણે નકશાની માધ્યમથી શીખીએ, કારણ કે ભૂગોળ ને બધું નકશાથી શીખીએ તો બહુ સરળતાથી યાદ રહી જાય. પહેલા તો કોણ કરાવવાનું છે એવો કોઈ પ્રશ્ન પૂછે, અથવા કોણે કરાવ્યું હતું ભૂતકાળમાં, તો વિજયભાઈ રૂપાણીએ, કારણ કે ભવિષ્યની એક્ઝામમાં ભૂતકાળનો પ્રશ્ન પૂછાઈ શકે. પછી જે બારડોલી છે એ જો અહીંયા ગુજરાતનો મેપ તમે જુઓ છો, આ મેપ એકદમ સરસ ઝૂમ કરી દો, આ ગુજરાતનો જે મેપ છે એમાં દક્ષિણ ગુજરાતનો પોર્શન છે આટલો, આ જે પોર્શન છે દક્ષિણ ગુજરાતનો એમાં અહીંયા સુરત જિલ્લો છે અને સુરત જિલ્લામાં અહીંયા બારડોલી છે, જો અહીંયા સુરત લખેલું પણ છે તમને દેખાશે. ત્યાર પછી એ બારડોલી છે, તો અહીંયા બારડોલી શહેરનો પણ અલગથી નકશો આપેલો છે આટલો બધો સરસ. તો હવે તમને એકદમ સરળતાથી યાદ રહી ગયું કે એકતા રથયાત્રાનું પ્રસ્થાન આપણા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી બારડોલીથી કરાવવાના છે. ત્યાર પછીનો અગત્યનો મુદ્દો આપણી પાસે વિદ્યાર્થી મિત્રો એ છે આજના ઇતિહાસને રિલેટેડ આપણે એક રોજ મુદ્દો ભણવાની કોશિશ કરીએ છીએ જો અગત્યના હોય તો. જોઈએ તો એમાં સુબ્રમણ્યમ ચંદ્રશેખર, તમે નામ ઘણું ફેમસ છે, બહુ મોટા વૈજ્ઞાનિક છે, એમનું નામ સાંભળ્યું હશે, ખગોળ શાસ્ત્રી છે. પહેલા તો ક્યાં શાસ્ત્ર ઉપર એને સંશોધન કર્યું, તો ભારતીય છે અને ખગોળ શાસ્ત્ર ઉપર એમણે ઘણું સંશોધન કર્યું છે. એમનો ઇતિહાસ જોઈએ થોડું, એમનો જન્મ 19 ઓક્ટોબર યાની કે આજના દિવસે 1910માં થયો હતો. કઈ જગ્યાએ થયો, તો કે લાહોરમાં, હાલમાં પાકિસ્તાનમાં આવેલું છે. પણ ભારતીય એટલા માટે કહેવાય છે, ઇન્ડિયન એટલા માટે કહેવાય કે આપણે સૌ જાણીએ છીએ ભારત અને પાકિસ્તાનના ભાગલા 1947માં પડ્યા, જ્યારે ભારત આઝાદ થયું ત્યારે માઉન્ટ બેટન યોજના 3 જૂન યોજનાના આધારે. પણ ત્યાં સુધી તો ભારત અને પાકિસ્તાન એક હતું, તો લાહોર પણ ઇન્ડિયામાં જ આવતું હતું, એટલે જ અમને ઇન્ડિયન સાયન્ટિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે. અને એમને એનું મૃત્યુ છે એ 1995માં શિકાગો શહેરમાં થયું. તો શિકાગો તો તમે સૌ જાણીતું છે, યુએસએમાં આવેલું છે, યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકામાં, જ્યાં સ્વામી વિવેકાનંદે વિશ્વ ધર્મ પરિષદમાં પણ ભાગ લીધો હતો, એ પણ તમને ખબર હશે 1893ના વર્ષમાં. પછી જે આ સુબ્રમણ્યમ ચંદ્રશેખર છે જે સાયન્ટિસ્ટ, એમને ભારત સરકાર તરફથી પદ્મભૂષણ એવોર્ડ મળેલો હતો 1968માં. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો એમને નોબેલ પ્રાઇઝ પણ મળેલું છે 1984માં.
અને નોબેલ પ્રાઇઝ કયા ક્ષેત્રમાં મળેલું છે? જો એવો પ્રશ્ન પૂછાય તો એ પણ તમને ખબર હોવી જોઈએ કે ફિઝિક્સ યાને કે ભૌતિક વિજ્ઞાનમાં એમને નોબેલ પ્રાઇઝ મળેલું છે. અહીંયા ફોટો તમે આ સાહેબનો જોઈ શકો છો, ચંદ્રશેખર સાહેબનો, અને એમને નોબેલ પ્રાઇઝ મળેલું છે તો એનો સિમ્બોલ જોશો તો તમને વધારે સરળતાથી યાદ રહેશે. ત્યાર પછી અગત્યનો મુદ્દો આપણી પાસે છે વિદ્યાર્થી મિત્રો, એ છે ગુજરાત વિદ્યાપીઠ. ગુજરાત વિદ્યાપીઠ જો અહીંયા સૌથી પહેલા આપણે ફોટો જોઈ લઈએ, ગુજરાત વિદ્યાપીઠ અહીંયા છે લખેલું છે, ગુજરાત વિદ્યાપીઠ થોડું સાઈડમાં વહી ગયું. જો આ ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો અહીંયા ગુજરાત વિદ્યાપીઠ છે, ગુજરાત વિદ્યાપીઠની થોડો ગેટ ને એ બધો ફોટો આપ્યો છે એટલે તમને સરળતાથી યાદ રહે. ત્યાર પછી ગુજરાત વિદ્યાપીઠનો 65મો પદવીદાન સમારંભ યોજાણો ગઈકાલે, તો એ પણ આપણા માટે અગત્યનું બની જાય કારણ કે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના તમે સૌ જાણો છો કે જ્યારે ભારતીય સ્વતંત્ર સંગ્રામની ચળવળ ચાલતી હતી ત્યારે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતાએ કરી હતી. અને 1920 હમણાં આપણે આગળ થોડું જોઈએ તો 1920માં એમની જ્યારે સ્થાપના થઈ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં આવેલી છે. કઈ જગ્યાએ આવેલી છે એવો પ્રશ્ન બને તો અમદાવાદમાં આવેલી છે. 18 ઓક્ટોબર 1920 યાની કે કાલના દિવસે એમની સ્થાપના થઈ હતી મહાત્મા ગાંધીજી અને આપણા રાષ્ટ્રપિતા દ્વારા. એમના જે હાલમાં કુલપતિ છે એવો પણ પ્રશ્ન બની શકે કોણ છે, તો કે ઈલાબેન ભટ્ટ હાલના એમના કુલપતિ છે, જે અહીંયા ફોટોગ્રાફમાં તમે આ ઈલાબેન ભટ્ટને જોઈ શકો છો ફોટોગ્રાફમાં. એ સેવા સંસ્થા સાથે સંકળાયેલા છે, એને રોમન મેગ્સેસ એવોર્ડ પણ મળેલો છે. આપણે ભૂતકાળના લેક્ચરમાં મેં આના વિશે ઘણી વાત કરેલી છે. તો સેવા સંસ્થાનું પૂરું નામ શું છે એવો પણ પ્રશ્ન બની શકે, તો સેલ્ફ એમ્પ્લોયડ વુમન એસોસિએશન શોર્ટ ફોર્મ છે સેવા, એમની સ્થાપના પણ ઈલાબેન ભટ્ટે કરેલી છે, જે હાલમાં ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ છે. ઉપકુલપતિ કોણ છે, તો અનામિક શાહ કરીને વ્યક્તિ છે એના ઉપકુલપતિ છે. પ્રથમ કુલપતિ કોણ છે ગુજરાત વિદ્યાપીઠના એવો પ્રશ્ન બની શકે, તો એ તમારે ધ્યાન રાખવાનું કે મહાત્મા ગાંધી જે આપણે રાષ્ટ્રપિતા છે એ જીવા ત્યાં સુધી ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ જ રહેલા છે, એ ત્યાંના પ્રથમ કુલપતિ ગણાય. ત્યાર પછી એમાં કોણે કોણે સેવા આપેલી છે, તો આપણા ઇન્ડિયાના દિગ્ગજ નેતા આપણે કહી શકીએ અથવા મહાપુરુષો કહી શકે એ બધા જ ગુજરાત વિદ્યાપીઠમાં, બધા તો ન કહી શકે પણ એવા લોકો એમાં સેવા આપેલી છે, તો એ નામ પણ આપણે થોડી ખબર હોવી જોઈએ. રાજેન્દ્ર પ્રસાદ સાહેબ જે આપણા ભારતના પહેલા રાષ્ટ્રપતિ બન્યા, તમે સૌ જાણો છો બંધારણ સભાના સ્થાયી જે સભા અધ્યક્ષ કહી શકે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, એમાં ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપેલી છે. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબે સેવા આપેલી છે, અને આપણા ગુજરાતી પ્રથમ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ અને મુંબઈ રાજ્યના મુખ્યમંત્રી રહી ચૂક્યા હતા જ્યારે બૃહદ મુંબઈ હતું ત્યારે, એમણે પણ ગુજરાત વિદ્યાપીઠમાં સેવા આપેલી છે. તો આ રિલેટેડ તમે આટલા ફોટા જોયા અને આવું જોયું, તો હવે ઇન જીપીએસસીમાં કે કોઈ પણ રીતના પ્રશ્ન પૂછાય ગુજરાત વિદ્યાપીઠ સમકક્ષ, તો તમે આરામથી એમાં બેક પેજ તો લખી શકશો, કોઈ પ્રોબ્લેમ નહીં પડે. ત્યાર પછી આદિ મહોત્સવ, એ ગુજરાતમાં કાલે એમની શરૂઆત થવાની છે, તો એ પણ આપણે જોઈ લઈએ. આદિ મહોત્સવ નામ ઉપરથી આપણને થોડોક અંદાજો આવશે કે આદિવાસીની સંસ્કૃતિને ઉજાગર કરતો કોઈ મહોત્સવ છે, તો એમનું નામ છે આદિ મહોત્સવ, જેની પ્રારંભ અમદાવાદમાં થવાનો છે. અને એમનો મુખ્ય ઉદ્દેશ્ય છે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરવી, તો જે આપણા આદિવાસી ભાઈ બહેનો છે એ જે એનું જીવન છે એમને થોડું પ્રદર્શિત થાય, એ કેવી રીતના જીવન જીવે છે, કેટલી મુશ્કેલીઓ વચ્ચેથી એ જીવન સરસ રીતના પસાર કરે છે, એમની જૂની જે સંસ્કૃતિ છે એમને સાથે રાખીને જીવન જીવે છે, એને રિલેટેડ આ એક મહોત્સવ ઉજવણી થશે અમદાવાદમાં. એમની ઉદઘાટન કોણ કરશે, તો આપણા માન્ય ચીફ મિનિસ્ટર વિજયભાઈ રૂપાણી અને કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર. જો અહીંયા મેં નામ પણ લખેલું છે, અહીંયા સાહેબનો ફોટો પણ છે, તો એ તમે ધ્યાન રાખજો, બંને નામ પણ ઇન ફ્યુચર એક્ઝામમાં પૂછાઈ શકે, અથવા આદિ મહોત્સવ કઈ જગ્યાએ ઉજવાય તો એવો પ્રશ્ન બને તો અમદાવાદમાં. આ મહોત્સવમાં 100 જેટલા અલગ અલગ સ્ટોલ લગાડવામાં આવશે, જેમાં આદિવાસીની સંસ્કૃતિ પ્રદર્શિત થતી હશે, એમના કપડાં. જો અહીંયા મેં લખેલું છે આ પ્રદર્શન યોજાશે એમાં શું હશે, તો કે હાથવણાટની વસ્તુઓ હશે જે રેગ્યુલર યુઝ કરતા હોય, પછી એમની કલાને લગતા કોઈ ચિત્રો હશે, એનું રેગ્યુલર જે કાપડ એના કપડાનું જે છે એ પણ હશે, એની જ્વેલરી અલગ અલગ રીતના. તમે ઘણી વખત જોઈ હશે કે હાથીદાંત ને એવું જે આદિવાસી લોકો હોય છે એ અત્યારે પહેરતા હોય કે નહીં, પણ ફોટોમાં આપણે ઘણી વાર જોતા હોય, તો એ થોડું આપણા માટે પ્રદર્શન યોજવાનું છે. તો એ પછી ક્યારે સુધી આ મહોત્સવ ઉજવાશે, તો અહીંયા તારીખ પણ આપેલી છે ગવર્મેન્ટની વેબસાઇટમાંથી આ માહિતી મળી છે કે 20 ઓક્ટોબરથી 3 નવેમ્બર સુધી આદિ મહોત્સવની ઉજવણી ગુજરાત સરકાર દ્વારા અમદાવાદમાં થવાની છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અગત્યના મુદ્દો છે, એ છે બેલારુસના નાયબ વિદેશ મંત્રી એન્ડ્રોઈ દાબક્યુનાસ નાસન, એ જે છે બેલારુસના નાયબ વિદેશ મંત્રી છે.
ડેપ્યુટી ફોરેન મિનિસ્ટર એ ઇન્ડિયાની મુલાકાતે છે, દિલ્હી આવ્યા છે. તો કોઈ પણ વ્યક્તિ ઇન્ડિયાની મુલાકાતે આવે, ફોરેનની વ્યક્તિ અને મોટા આપણા નેતાઓ છે અથવા કોઈ મંત્રીને મળે તો આપણા થોડું લાઇમલાઇટમાં આવે તો આપણે ધ્યાન રાખવું જોઈએ. તો સુષ્મા સ્વરાજ જે આપણા વિદેશ મંત્રી છે ઇન્ડિયાના ફોરેન મિનિસ્ટર, એમની સાથે એમણે મુલાકાત કરી. અહીંયા ફોટો પણ તમે જોઈ શકો છો આપણા ફોરેન મિનિસ્ટરનો. ત્યાર પછી બેલારૂસ છે, તો એના રિલેટેડ આપણે થોડું વર્લ્ડ જિયોગ્રાફીમાંથી જીકે શીખવાની કોશિશ કરીએ. બેલારૂસ છે પહેલા તો ક્યાં આવેલું છે? એશિયા, અમેરિકા, દક્ષિણ અમેરિકા, તો યુરોપમાં આવેલું છે, યુરોપ ખંડમાં. એ તમને ખબર હોય છે બેલારૂસ, એમની રાજધાની છે એ મિન્સ્ક છે. મિન્સ્ક એ બેલારૂસનું સૌથી મોટું સિટી પણ છે અને એમની રાજધાની પણ છે. એમની ભાષા છે એ છે બેલારૂસી ભાષા. ત્યાં આપણે જેમ હિન્દી અને ઇંગ્લિશ ઓફિશિયલ છે એવી રીતના બેલારૂસી લેંગ્વેજ એમની ઓફિશિયલ લેંગ્વેજ છે. એમનું ચલણ તો બેલારૂસી રૂબલ. જો ચલણ ઉપરથી ઘણી બધી વખત એક્ઝામમાં પ્રશ્ન પૂછાય જાય કે આ દેશની ભાષા કઈ છે, ઓફિશિયલ ચલણ કયું છે, એમની રાજધાની કઈ છે, એટલા માટે સાથે સાથે જે પણ ચર્ચામાં હશે એની આપણે ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી એમની સ્વતંત્રતા ક્યારે મળી? તો 25 ડિસેમ્બર 1991, હમણાં થોડા જ વર્ષો પહેલા કહી શકે કે 1991માં એમને સ્વતંત્રતા મળેલી છે. ક્યાંથી મળેલી? તો કે રશિયા. જો અહીંયા આનો મેપ તમે જોશો તો એ રશિયાને એની નજીકનો જ કન્ટ્રી છે અને રશિયન ભાષા પણ આમાં 8-10% લોકો બોલે છે. તો રશિયાની નજીકનું છે, યુરોપમાં આવેલું છે. રાષ્ટ્રપતિ એલેક્ઝાન્ડર બુકાશેકો એમના રાષ્ટ્રપતિ છે. તો આ રીતના આપણે એન્ડ્રોઇડ દાબક્યુનાસ જે દિલ્હીની મુલાકાત છે એમની પણ ચર્ચા કરી. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અગત્યના ન્યૂઝ છે, એનડી તિવારી. એમનું મૃત્યુ થઈ ગયું કાલે અને એને ખૂબ મોટી ઉપલબ્ધિ મેળવેલી હતી જીવનકાળમાં, ઘણા બધા પદને સુશોભિત કર્યા હતા. તો એ પણ જોઈ લઈએ. તો એનડી તિવારી કોણ છે? પહેલા તો એ આપણને ખબર હોય તો એક રાજનેતા છે, પણ બહુ મોટા ગજાના નેતા છે. કારણ કે એમણે જો ઉત્તર પ્રદેશ રાજનેતા હતા, સોરી વિદ્યાર્થી મિત્રો હવે છે નહીં, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે સંકળાયેલા છે. જો ઉત્તર પ્રદેશના પણ એ 3 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, ઉત્તરાખંડના પણ 1 વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે, સીએમ ચીફ મિનિસ્ટર. ત્યાર પછી આંધ્રપ્રદેશ જે સ્ટેટ છે એના રાજ્યપાલ રહી ચૂક્યા છે. કેન્દ્રીય મંત્રી રાજીવ ગાંધી એની જે સરકાર હતી, પ્રાઇમ મિનિસ્ટર રાજીવ ગાંધી સાહેબની, ત્યારે એ વિદેશ મંત્રી તરીકે સેવા આપી હતી. કેન્દ્રીય નાણામંત્રી તરીકે સેવા આપી હતી. એટલે ખૂબ ઘણા બધા પદો એણે સુશોભિત કર્યા છે. બહુ મોટા ગજાના કોંગ્રેસના નેતા કહી શકે એ રહી ચૂક્યા છે. તો આટલી મોટી પર્સનાલિટી છે તો આપણને થોડી એના વિશે માહિતી હોવી જોઈએ. એમનો જન્મ 18 ઓક્ટોબર 1925 થયો હતો, મૃત્યુ કાલે થયું 18 ઓક્ટોબર 2018. જે દિવસે જન્મ થયો છે એ જ જન્મદિવસના દિવસે એમનું મૃત્યુ થયું છે. એક્ઝેક્ટ 93 યર, યાને કે 93 વર્ષ એમણે જીવનકાળ ભોગવ્યો. ત્યાર પછી હવે આ 3 સ્ટેટની વાત આવી છે તો એમની પણ સાથે સાથે ચર્ચા કરી લઈએ. આ 3 સ્ટેટ છે વિદ્યાર્થી મિત્રો, 3 રાજ્ય. જો એ યુપીના સીએમ રહી ચૂક્યા હતા, ઉત્તરાખંડના ચીફ મિનિસ્ટર રહ્યા હતા અને આંધ્રપ્રદેશના રાજ્યપાલ રહ્યા હતા. તો એને રિલેટેડ થોડું આપણે જીકે સાથે સાથે શીખીએ. જો ઉત્તર પ્રદેશ છે એની રાજધાની, તમે સૌ હમણાં જ આપણે ભણ્યા હતા 4-5 દિવસ પહેલા, એટલે ખબર છે કે ઉત્તર પ્રદેશની જે રાજધાની છે એ લખનૌ છે. એમના સીએમ છે યોગી આદિત્યનાથ, એમના ચીફ મિનિસ્ટર છે અને એના ગવર્નર જે છે એ રામ નાઈક સાહેબ છે. ઉત્તર પ્રદેશની જે ભાષા છે, ઓફિશિયલ લેંગ્વેજ એ છે હિન્દી. તો વિદ્યાર્થી મિત્રો, ઉત્તરાખંડના એ સીએમ રહી ચૂક્યા છે તો એની પણ આપણે થોડીક માહિતી મેળવીએ. 2000માં એમની ઉત્તરાખંડની સ્થાપના થઈ. એમનું જે કેપિટલ છે દહેરાદૂન છે, પાટનગર. એમના જે મુખ્યમંત્રી છે ઉત્તરાખંડના એ ત્રિવેન્દ્ર સિંહ રાવત હાલમાં છે. ઉત્તરાખંડના ગવર્નર છે રાજ્યપાલ બેબી રાની મૌર્ય છે. અને ઉત્તરાખંડની જે ઓફિશિયલ લેંગ્વેજ છે, ભાષા, એ છે હિન્દી. તો આ રીતના એનું બેઝિક જીકે આપણે જોયું. ત્યાર પછી આંધ્રપ્રદેશના એ રાજ્યપાલ રહી ચૂક્યા છે, ગવર્નર. તો એમની સ્થાપના તમે સૌ જાણો છો 1956માં સૌથી પહેલું ભાષાકીય સ્ટેટની રચના થઈ ભાષાના આધારે, તો આંધ્રપ્રદેશ છે. એમની જે રાજ્ય રાજધાની છે એ હૈદરાબાદ અથવા અમરાવતી પણ કહી શકે, ઇન ફ્યુચર અમરાવતી બનશે, હાલમાં તો હૈદરાબાદથી જ વહીવટ બધો ચાલે છે. અને એમના જે ચીફ મિનિસ્ટર છે સીએમ એન ચંદ્રબાબુ નાયડુ છે. અને એમના જે આંધ્રપ્રદેશના ગવર્નર છે ESL નરસિંહન. અને જે એમની ઓફિશિયલ લેંગ્વેજ છે એ છે તેલુગુ. તેલંગાણાને એનું અલગ રાજ્ય બન્યું, તો એ આંધ્રપ્રદેશમાંથી બન્યું છે, એ તમે સૌ જાણતા હશો. ત્યાર પછી થોડું મેપના રિલેટેડ પણ આપણે સ્ટડી કરવાની કોશિશ કરીએ. જો અહીંયા ઇન્ડિયાનો મેપ આપેલો છે, તો ઇન્ડિયાના મેપમાં હવે આપણે જોઈએ કે કયું રાજ્ય ક્યાં આવેલું છે અને કોની કોની બોર્ડર અડે છે, કારણ કે એવા પણ પ્રશ્ન તમે જોતા હશો. પહેલું છે ઉત્તર પ્રદેશ. તો ઉત્તર પ્રદેશ અહીંયા આવેલું છે. તમે સૌ જાણો છો કે ઇન્ડિયામાં સૌથી વધારે રાજ્યો સાથે સરહદ અડતું કોઈ
રાજ્ય હોય તો ઉત્તર પ્રદેશ 8 રાજ્યો સાથે સરહદ અડે છે અને એક કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી સાથે સરહદ અડે છે. ત્યાર પછી જે દેહરાદૂન ઉત્તરાખંડ છે એ અહીંયા આવેલું છે, ઉત્તર પ્રદેશની એક્ઝેક્ટ નજીક એમની પણ સરહદ ટચ થાય છે. દેહરાદૂન એમની કેપિટલ છે. અને આંધ્રપ્રદેશ છે એ અહીંયા દરિયાકાંઠા કિનારે આવેલું છે, તો અહીંયા આંધ્રપ્રદેશ આવેલું છે. તો આ મેપને રિલેટેડ પણ તમારે જોવાનું, એમને તેલંગાણાની સરહદ તટ થાય છે, ઓરિસ્સાની, કર્ણાટકની અને તમિલનાડુની, દક્ષિણ ભારતનું રાજ્ય છે એટલે એ બધી સરહદો ટચ થાય છે. તો આ રીતના આપણે મેપથી પણ શીખવાની થોડી ઘણી કોશિશ કરી. ત્યાર પછી અગત્યનો મુદ્દો છે એ NDMA યાની કે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, એમની કાલે 6ઠી બેઠકનું આયોજન થયું. તો કેટલામી બેઠકનું આયોજન થયું? 6ઠી બેઠકનું આયોજન થયું. ક્યાં થયું? તો કે દિલ્હીમાં થયું. એની અધ્યક્ષતા કોણે કરી? તો કે આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી. એમનો લોગો તમે અહીંયા જોઈ શકો છો, નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. અને અહીંયા જો લોગોમાં જોવો છો કે આ કંઈક સુરક્ષાને લગતી ઓથોરિટી છે. તો હવે એનું થોડું જીકે લઈ લઈએ. NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી, જે દેશમાં કુદરતી આફતો આવે, પૂર આવી જાય, વાવાઝોડું આવી જાય, અથવા ભૂસ્ખલન થઈ જાય, અથવા ધરતીકંપ આવી જાય, એવી કુદરતી આફતો આવે ત્યારે જાનમાલની બચાવની ત્વરિત કામગીરી કરવા માટે આ જે દળ છે આખું ઓળખાય છે. એમનું હેડક્વાર્ટર છે એ છે દિલ્હીમાં આવેલું છે, ગૃહ મંત્રાલય. જે NDMA નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી કયા મંત્રાલયની અંતર્ગત આવે છે? તો કે ગૃહ મંત્રાલયની અંદર આવે છે. એમનું ગઠન 2005માં થયું હતું. એના અધ્યક્ષ વડાપ્રધાન હોય છે. હાલના અધ્યક્ષ કોણ છે એવું પૂછાય તો વડાપ્રધાન હોય એટલે નરેન્દ્ર મોદી સાહેબ. ત્યાર પછી અગત્યના ન્યૂઝ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે, આઝાદ હિન્દ સરકારની 75મી વર્ષગાંઠની ઉજવણી. કેટલામી વર્ષગાંઠની ઉજવણી કરવાના છે? તો 75મી ઉજવણી કરશે. કોણ કરશે? નરેન્દ્ર મોદી. લાલ કિલ્લામાં એમની ઉજવણી થશે. 21 ઓક્ટોબરે ઉજવણી થશે. 21 ઓક્ટોબરે ઉજવણી થાય ત્યાર પછી અગત્યના ન્યૂઝ આવશે તો વધારે આપણે ચર્ચા કરીશું. તો આઝાદ હિન્દ સરકારની વાત આવી તો આઝાદ હિંદ ફોજની પણ થોડી ઘણી વાત કરી લઈએ. તો આઝાદ હિંદ ફોજ 1942માં ગઠન થયું. કોણે ગઠન કર્યું? રાજબિહારી બોઝ દ્વારા આઝાદ હિંદ ફોજનું ગઠન થયું. ભૂલ ન થાય, ધ્યાન રાખજો, સુભાષચંદ્ર બોઝ નથી આવતો. જવાબ આવે છે રાજબિહારી બોઝ દ્વારા ગઠન કરવામાં આવ્યું. કઈ જગ્યાએ થયું? જાપાનમાં થયું, ટોક્યોમાં, જે જાપાનની રાજધાની. ત્યાર પછી અહીંયા ફોટો પણ તમે જુઓ છો, રાજબિહારી બોઝ સાહેબનો ફોટો પણ આપેલો છે. ત્યાર પછી 21 ઓક્ટોબર 1943 જે આ પછી એના સુપ્રીમ કમાન્ડર સુભાષચંદ્ર બોઝને બનાવવામાં આવ્યા અને એમણે સુભાષચંદ્ર બોઝે 21 ઓક્ટોબર 1943નો દિવસ સુભાષચંદ્ર બોઝે સરકાર બનાવી, સરકારની સ્થાપના કરી અને એનું નામ આપ્યું આઝાદ હિંદ સરકાર. પછી જે પણ વિશ્વયુદ્ધ ચાલતું હતું તમે સૌ જાણો છો, એમાં બે અલગ અલગ પાર્ટ હતા. એક બ્રિટન અમેરિકા ને બધાનો પાર્ટ હતો અને એક દરી રાષ્ટ્રો જર્મનીને પક્ષે રહીને લડતા હતા, જર્મની, જાપાનને બધા. તો એ જે બીજા દરી રાષ્ટ્ર હતા એમણે આમને માન્યતા પણ આપી અને બે જે આપણા ભારતના અત્યારે આંદામાન અને નિકોબાર ટાપુ છે એમનો વહીવટ આઝાદ હિંદ સરકારને સોંપવામાં આવ્યો. એમનું નામ સુભાષચંદ્ર બોઝે ક્યાં ક્યાં નામ આપ્યા એ પણ એક્ઝામમાં પૂછાઈ શકે, એની પણ ચર્ચા કરીએ. આંદામાનનું નામ શહીદ દ્વીપ આપવામાં આવ્યું અને નિકોબારનું નામ સ્વરાજ દ્વીપ આપવામાં આવ્યું. પછી આ જ વખતે સુભાષબાબુએ એક સૂત્ર આપ્યું, ચલો દિલ્હી. ગયા વખતે પોસ્ટની એક એક્ઝામમાં પૂછાઈ ગયું કે ચલો દિલ્હી સૂત્ર કઈ વખતે કોણે આપેલું છે? તો ચલો દિલ્હી સુભાષચંદ્ર બોઝે સૂત્ર આપેલું છે આઝાદ હિંદ સરકાર વખતે. ત્યાર પછી આપણી પાસે યુથ ઓલિમ્પિકની માહિતી આવી છે વિદ્યાર્થી મિત્રો. યુથ ઓલિમ્પિક અત્યારે ચાલે છે બ્યુનસ એરિસમાં, આર્જેન્ટિનામાં, જે દક્ષિણ અમેરિકામાં આવેલો દેશ છે આર્જેન્ટિના, ત્યાં ચાલી રહી છે. એમાં આકાશ મલિક નામના એક 15 વર્ષના છે, એમણે એક આકાશ મલિકે મેડલ જીતેલો છે, એ છે સિલ્વર મેડલ. આપણા માટે એટલા માટે આઈએમપી છે કારણ કે આર્ચરીમાં યાની કે તીરંદાજીમાં સિલ્વર મેડલ ભારતને પ્રથમ મળેલો છે, પ્રથમ વખત. અને કઈ રમતમાં મળેલો છે આકાશ મલિકે કઈ રમતમાં સિલ્વર મેડલ જીતેલો? તો તીરંદાજી યાની કે આર્ચરી. અહીંયા ફોટોગ્રાફીમાં તમે જોઈ શકો છો તીરંદાજીનો ફોટોગ્રાફ પણ અહીંયા આપેલો છે આકાશ મલિકનો. ત્યાર પછી આપણી પાસે બીજા એક અગત્યની માહિતી છે, દેવધર ટ્રોફીમાં કુણાલ પંડ્યા અને જયદેવ ઉનડકરનો સમાવેશ કરવામાં આવ્યો BCCI દ્વારા. તો એ કઈ રમત સાથે ટ્રોફી સંકળાયેલી છે એવો પ્રશ્ન બની શકે, તો મેં એટલે જ અહીંયા લખ્યું છે ક્રિકેટની રમત સાથે દેવધર ટ્રોફી સંકળાયેલી છે. અને કોનો સમાવેશ કર્યો? તો કુણાલ પંડ્યા અને જયદેવ ઉનડકરનો સમાવેશ થયો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો સાયના નહેવાલ
હાલમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચેલા છે ડેનમાર્ક ઓપનમાં, તો એના ઉપરથી ઘણા બધા પ્રશ્ન બની શકે કે ડેનમાર્ક ઓપન માં કોણ ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યું. સાયના નહેવાલ છે, સાયના નહેવાલ એ કઈ રમત સાથે સંકળાયેલા છે? બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલા છે. અહીંયા ફોટોગ્રાફ તમે જોઈ શકો છો, રેકેટ અને ફૂલ બંને છે એટલે તમને ખબર પડી જશે કે બેડમિન્ટનની રમત સાથે સંકળાયેલા છે. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે ગુજરાતનું સંપૂર્ણ જીકે સાથે કરંટ અફેર્સ જોયું, ઇન્ડિયાનું પણ ઘણું બધું કરંટ અને જીકે અને ત્રણ સ્ટેટની ચર્ચા કરી, રમત ગમતના પણ અગત્યના ન્યૂઝ જોયા, ઇન્ટરનેશનલ ન્યૂઝ જોયા, આઝાદ ઇન્ફોજ ઇતિહાસને પણ સાથે સાંકળવાની કોશિશ કરી. અને હજી વધારે તમારે ઇતિહાસનો લેક્ચર જોવો હોય તો મારો જ લેક્ચર છે આઝાદીન ફોજ અને સુભાષચંદ્ર બોઝ, એવા નામ ટાઇટલથી બનાવેલું છે, પીપીટી ઉપર બનાવેલો છે, પણ તમને બહુ સરસ રીતના માહિતી મળશે. વધારે ઇન્ફોર્મેશન જોતી હોય તો ત્યાં તમે જઈને એ પણ ઇતિહાસનો લેક્ચર જોઈ શકો છો પ્લેલિસ્ટમાં જઈને. તો આ રીતના આપણે સરસ રીતના કરંટ કમ્પાઇલ કરીને ભણવાની કોશિશ કરી, જરૂરથી તમને મજા આવી જશે. તો જરૂર આ લેક્ચરને લાઇક કરો, તમારા જેટલા પણ વિદ્યાર્થી મિત્રો છે એમની સાથે વોટ્સએપના માધ્યમથી આ લેક્ચરની લિંક શેર કરો, જેથી કરીને ફ્રી ઓફ કોસ્ટ ઘરે બેઠા બેઠા આરામથી લેક્ચરની મજા લઈ શકે, શીખી શકે અને એક્ઝામમાં સારો સ્કોર કરી શકે. તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ફરી એકવાર કહી દઉં, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, કમેન્ટ કરો અને શેર કરો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે. કાલે મળીશું નવા કરંટ અફેર્સના વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.